સુરેન્દ્રનગરના થાનમાં સગીરા સાથે સામૂહિક બળાત્કારની ઘટનાનો મામલો 17 વર્ષીય સગીરા પર 8 નરાધમોએ કર્યો સામૂહિક બળાત્કાર 8 નરાધમોએ અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું ભોગ બનનારી સગીરાને મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી ભોગ બનનાર સગીરાની માતાએ થાનગઢ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ થાન પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ અન્યની શોધખોળ શરૂ ગઈકાલે તારીખ 17-10-2024ના રોજ એક થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદમાં ફરિયાદીના કહેવા મુજબ એમની જે દીકરી છે આ દીકરી સાથે અલગ અલગ સમયે જે છે એ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો છે અને દીકરીની ઉંમર જે છે એ 18 વર્ષથી નીચે છે એટલે એમને જે છે બળજબરીપૂર્વક અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી છે એવી ફરિયાદ હતી જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 137(1)(b) કલમ 87 કલમ 64 351(2) કલમ 54 અને પોક્સોની જે સંલગ્ન કલમો છે એના હેઠળ જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ જે છે એ એક આરોપી જે છે એમાં એની ધરપકડ કરવામાં આવેલી છે કુલ આમણે જે નામો આપેલા છે એ મુજબ 8 જેટલા નામો અમારી પાસે છે અને બીજા જે પણ આરોપીઓ છે એની શોધખોળ ચાલુ છે સામૂહિક દુષ્કર્મ નથી એમાં જે પણ વિગત અમને જે દીકરીએ જણાવી છે ને જે એણે માણસોના નામ પણ જે આઈડેન્ટિફાય પોતે કર્યા છે એ મુજબ આ તમામ બનાવ જે છે એ અલગ અલગ સમયે બનેલા છે છેલ્લા લગભગ 7-8 મહિનાના ગાળામાં આ બધા બનાવ બનેલા છે અને અલગ અલગ સમયે કોઈ જગ્યાએ પોતે હોય ને ત્યાંથી જે તે વ્યક્તિ એને બળજબરીપૂર્વક લઈ ગયો હોય એની સાથે આવું કૃત્ય કરેલું હોય એ બાબતની હકીકત દીકરીએ પોતે જણાવી છે અને એક સાથે વધારે માણસોએ કંઈ પણ આવું કૃત્ય કરેલું હોય એવું એણે જણાવેલું નથી અને એવો કોઈ સામૂહિક દુષ્કર્મનો આમાં બનાવ જે છે એ બનેલો નથી